नमस्कार, आफ્ટરનૂન પ્રાઇમ ટાઇમ સાથે હું છું દાનવી માલી. સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ગુનેગારોના આતંકની. સુરતના અડાજણ વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ છે. હોર્ન મારી અને ટર્ન લેવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. તો સંત તુકારામ આવાસમાં બની હતી હત્યાની ઘટના. નજીવી બાબતે તકરાર થતા બે લોકોએ કર્યો છે જીવલેણ હુમલો. તો હુમલામાં 21 વર્ષીય યુવક ઋષિ બિરાડની હત્યા થઈ છે. અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો નજીવી બાબતે ટર્ન લેવા જેટલી નજીવી બાબતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. સુરતમાં અડાજણ વિસ્તારની આ ઘટના કે જ્યાં સંત તુકારામ આવાસમાં સમગ્ર બનાવ બન્યો છે. 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અડાજણ વિસ્તારની પોલીસ વધુ તપાસમાં લાગી છે. બીજી બાજુ અમરેલીમાં ભાજપના મહિલા અગ્રણીની હત્યા થઈ છે. પાડોશીએ મધુબેન પર કર્યો છે જીવલેણ હુમલો. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હતા મધુબેન. તો હુમલામાં મધુબેન જોશીનું નિધન થયું છે. મધુબેનના પુત્રને ગાડીથી કચડવાનો પ્રયાસ પણ કરાયો છે. તો પાડોશીએ સામાન્ય બોલાચાલી બાદ હત્યા કરી હતી. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બોલાચાલીમાં હત્યા નિપજાવી છે. તો મધુબેને ઠપકો આપવા જતા તલવારથી હુમલો કર્યો હતો ત્યારે મધુબેનના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી અને તેને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો છે. તો ભાજપના નેતા મધુબેન જોશીની હત્યાથી હડકંપ મચી છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ભાજપના મહિલા કાર્યકર પર જીવલેણ હુમલો થયો. તો ફટાકડા ફોડવા જેવી બાબતે પડોશી સાથે રકઝક થઈ હતી, જેની દાજ રાખીને પાડોશીએ મધુબેનના પુત્ર રવિ પર કારથી કચડવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ વાતને લઈ મધુબેન દ્વારા પાડોશીને ઠપકો આપવા જતા પાડોશીએ તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી મધુબેન પર હુમલો કર્યો, જેમાં મધુબેનના હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ પુત્રને માથાના ભાગે પણ ગંભીર ઇજા પહોંચી હતી અને તેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરાયું હતું. તો ટૂંકી સારવાર બાદ મધુબેનનું નિધન થયું છે. તો આ કેસમાં પોલીસે ગુનો નોંધી અને ત્રણેય આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ જે ત્રણ આરોપીઓ છે એમાંથી એકાદાની સાથે મારા ભાઈને અગાઉ ફટાકડા ફોડવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. એના સંદર્ભે આજે મારો ભાઈ સાંજે બાઇક લઈને જતો હતો ત્યારે તેની ઉપર ફોર વ્હીલ ગાડી ચલાવીને મારવાનો પ્રયત્ન કર્યો, પણ મારો ભાઈ ત્યાંથી નીકળી ગયેલ. પછી મારા મધર અને ભાઈ તેમને ત્યાં ઠપકો આપવા જતાં આ ત્રણેય આરોપીએ એક્શન કરી અને મારા ભાઈ અને મારા મમ્મી ઉપર તલવારથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો. આરોપી ત્રણેય અમારી ગ્રફ્તમાં છે. બે જે આરોપીઓ છે એમને મામૂલી ઇજાઓ થઈ છે, એ હોસ્પિટલમાં સારવાર લે છે, ત્યાં પોલીસની ગાર્ડ મોજૂદ છે, અને જે ત્રીજો આરોપી છે એ પોલીસની કસ્ટડીમાં અત્યારે પોલીસ સ્ટેશનમાં છે. બીજી બાજુ બોટાદના શિરવાણિયા ગામે અલ્પેશ વિરજા નામના યુવકની હત્યાનો મામલો ચોંકાવનારો ખુલાસો થયો છે. શિરવાણિયા ગામે ગત મોડી રાત્રે પૈસાને લેતી દેતી મામલે યુવક અલ્પેશ વિરજાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ. આ સમગ્ર મામલે ગામના સરપંચ બાબુભાઈ વિરજાએ તેમના પુત્ર સાથે મળી કૌટુંબિક ભત્રીજા અલ્પેશ વિરજાની હત્યાને અંજામ આપ્યો હતો. તો પાળિયાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને શોધવાના ચક્રો તમામ ગતિમાન કર્યા છે. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી. દાહોદના દેલસરમાં એક મહિલાના ઘરે પથ્થરમારો થયો છે. મહિલાના જ પતિ સહિત ટોળાએ કર્યો છે હુમલો. તો પતિએ તીક્ષ્ણ હથિયારથી હુમલાનો પ્રયાસ કર્યો છે. પત્નીએ દરવાજો બંધ કરતા પતિએ કર્યો છે પથ્થરમારો. તો સમગ્ર મામલે જાણ થતાં દાહોદ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો પતિ દ્વારા જ પોતાની પત્ની પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે પત્નીએ દરવાજો બંધ કરતા ઘરમાં પથ્થરમારો પણ કરાયો છે. તો બીજી બાજુ દાહોદમાં રૂરલ પોલીસ પર હુમલા કરનાર 400ના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી પોલીસે 30 લોકોની ધરપકડ કરી છે. દિવાળીના દિવસે દારૂની ખેપ દરમિયાન એક યુવકનું મોત થતા પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે પોલીસે ચાલુ ગાડીએ લાકડી મારવાથી યુવક મોતને ભેટ્યો છે. તો મૃતકના પરિવારજનોએ લાશ પોલીસ સ્ટેશન બહાર મૂકી વિરોધ કર્યો હતો, જેને લઈ પોલીસ પણ હળવો લાઠીચાર્જ કરી મામલો થાળે પાડ્યો. તો બે કલાકના હોબાળા બાદ યુવકના મૃતદેહને સમાજના લોકો ઝાયડસ ખાતે લઈ ગયા હતા. 4 દિવસ થવા છતાં પણ પરિવારે લાશને સ્વીકારી નથી. તો પોલીસ પર હુમલાની ઘટનામાં સંડોવાયેલા અન્ય ઇસમોને પકડી તમામ ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ જેતપુરમાં અમરનગર પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતા કાર પલટી ગઈ છે. તો એક જ પરિવારના 3 બાળકો સહિત 9 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો રિક્ષામાં કમર કોટડા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો.
અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી. અમદાવાદની સાબરમતી નદીમાંથી મળી આવી છે 3 લાશ. અલગ અલગ વિસ્તારમાંથી મળી આવ્યા છે આ મૃતદેહ. તો આંબેડકર બ્રિજ, એલિસ બ્રિજ અને જમાલપુરની આ ઘટના છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સાબરમતી નદીમાંથી 3 અલગ અલગ સ્થળો પરથી મળી આવી છે 3 લાશ. આંબેડકર બ્રિજ, એલિસ બ્રિજ અને જમાલપુરની આ ઘટના છે કે જ્યાંથી મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે. 7 અધિકારીઓ સાથે જાપાન અને સિંગાપુર પ્રવાસે જશે. તો 27 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી તેઓ વિદેશ પ્રવાસે જશે. તો આ તરફ મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ અંબાજી મંદિરના દર્શન કર્યા. નવા વર્ષે માં અંબાના દર્શન કર્યા ત્યારે મંદિરના ચાચર ચોકમાં પોતાના પરિવાર સાથે ગરબે પણ રમ્યા. મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના તેઓ આશીર્વાદ પણ લીધા હતા. માતાજીના દર્શન માટે આવી છું ત્યારે માં સૌના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, સૌની મનોકામના પૂર્ણ કરે. અંબાના દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો આવ્યા છે. તો આ તરફ બનાસકાંઠાના ખેડૂતોની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે જેવી થઈ ગઈ છે. 2 દિવસ પહેલા સીપુ એમડી એક કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. ત્યારબાદ આજે જેરડા પાસે કેનાલ ખરાબ હોવાથી પાઇપ મારફતે પાણી વેડફાઈ રહ્યું છે. તો ડીસા પંથકમાં સતત બીજા દિવસે કેનાલનું લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, જેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. તો સીપુ ડેમમાંથી પાણી છોડાતા જ જર્જરિત કેનાલમાં ગાબડા પડી રહ્યા છે. તો દાંતીવાડા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીની સજા ખેડૂતો ભોગવી રહ્યા છે. તો એક તરફ પાણી માટે વલખા મારતા ખેડૂતોની નજર સામે આ લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, તો ધરતીપુત્રોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાતમાં પાણીનું બહુ સંકટ છે, ત્યારે અત્યારે મારી પાછળ હજારો લીટર પાણી અમને વેડફાય છે અને આ પાણી અમને સીધો તાવની અંદર જાય છે. કોઈ ખેડૂતને ઉપયોગ આવતો નથી. અધિકારીઓ વારંવાર જાણ કરતા કોઈ અધિકારીઓની નોંધ લેતા નથી. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને મેલે ભગતના કારણે સફાઈ કેનાલની સફાઈ થઈ નથી. તો આ તરફ બનાસકાંઠામાં ન્યૂઝ 18 અહેવાલની અસર થઈ છે. પાલનપુર ડીસા હાઈવે પર રસણા નજીકની કેનાલ પર ગડર મુકાયા છે. તો કેનાલ પર હાઈવેની દિવાલ તૂટતા અંગેનો ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો. ન્યૂઝ 18 અહેવાલ બાદ દોડતું થયું છે તંત્ર. તો તંત્ર દ્વારા તૂટેલી દિવાલની જગ્યાએ ગડર મુકાયા છે. વહેલી તકે દિવાલ નવી બનાવાય તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી રહી છે. આ તરફ બનાસકાંઠા પાલનપુર ડીસા હાઈવે પરથી પસાર થતી વખતે ધ્યાન રાખજો, તંત્રની બેદરકારીથી તમારું વાહન કેનાલમાં ન ખાબકે. બનાસકાંઠા પાલનપુર ડીસા હાઈવે પર રસાણા નજીક વાહન લઈને પસાર થતા નહીં. જો અહીંથી નીકળ્યા તો અકસ્માત સર્જાવાની ગેરંટી છે, કેમ કે નર્મદા વિભાગે લોકોના જીવ જોખમમાં નાખવાનું નક્કી કરી લીધું છે. તંત્રની બેદરકારીના કારણે અહીંથી પસાર થતી કેનાલની દિવાલ તૂટી ગઈ છે, પરંતુ તંત્ર તે રિપેર કરાવવાની દરકાર લેતું નથી, જેથી અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે. બનાસકાંઠા પાલનપુર ડીસા હાઈવે પર રસણા નજીક કેનાલની દિવાલ તૂટતા અકસ્માતનું જોખમ વધ્યું છે. દાંતીવાડાથી પાટણ જતી કેનાલની પ્રોટેક્શન દિવાલ તૂટી જતા લોકોએ તાત્કાલિક આ દિવાલના સમારકામની માંગણી કરી છે. આરોપ છે કે અગાઉ પણ કેનાલમાં 6 પશુઓ મોતને ભેટ્યા હોવા છતાં તંત્રએ આ ભૂલમાંથી કોઈ શીખ લીધી નથી. તો કેનાલ પરથી પસાર થતી ટેલિફોનની લાઇન પણ તૂટી ગઈ છે. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે વાયરો ટકી રહ્યા છે. આજુબાજુની દિવાલો જર્જરિત થઈ ગઈ છે. ત્યારે અહીં કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ હશે? તો બીજી બાજુ જામનગરના ખેડૂતોની મહેનતની સુવાસ સીમાઓ પાર પહોંચી છે. ગુલાબની સુગંધ પહોંચી છે 11,000 કિલોમીટર દૂર આવેલા કેનેડા સુધી. જામનગરમાં ગુલાબની સુગંધ 7 સમંદર પાર પહોંચી છે. ધ્રોલ તાલુકાના કાનપુર ગામના ખેડૂત ગુલાબની પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે. બળદેવભાઈ ખાતરાણી નામના ખેડૂત ઓર્ગેનિક ફાર્મનું સંચાલન કરે છે. તેઓ ગાય આધારિત ખેતી કરી ગુલાબ, મગફળી, ઘઉં, કપાસ, પાલક, બીટ, હળદર, બ્રાહ્મી, જવેરા સહિતના પાકનું ઉત્પાદન મેળવે છે. એમાં પણ ગુલાબની વિવિધ રીતે વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે. બળદેવભાઈ પ્રાકૃતિક રીતે ગુલકંદ બનાવે છે, જેની માંગ યુકે કેનેડામાં મોટા પાયે છે.
ખાંડનો ઉપયોગ ન થતો હોવાથી આ ગુલકંદ ખાવાથી શરદી, કફ કે ખાંસી પણ નથી થતા, જેથી વિદેશથી પણ ગ્રાહકો જથ્થાબંધમાં ગુલકંદ મંગાવે છે. બળદેવભાઈ ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃત ઘરે જ બનાવે છે, જેમાં કોઈ ખર્ચો થતો નથી. તેઓ ખેતરમાં તૈયાર થયેલા ગુલાબની સૂકી પાંદડીનું પણ હોલસેલમાં વેચાણ કરે છે. ગુલાબની પાંદડીને સૂકવવા માટે પોલી સોલાર ડ્રાયર લીધું છે, જેને ખરીદવા માટે બાગાયત વિભાગ તરફથી સહાય પણ મળી છે. જામનગર જિલ્લામાં આયોજિત થતા વિવિધ કૃષિ મેળા અને મિલેટ્સ મેળામાં પણ ગુલકંદનું વેચાણ કરે છે. બળદેવભાઈ ગુલાબની ખેતી કરવાની સાથે સાથે મિશ્ર પાક લે છે અને સારી કમાણી પણ કરી રહ્યા છે. સાથે જ આસપાસના ગામના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે માર્ગદર્શન આપે છે. બળદેવભાઈ માત્ર એક સામાન્ય ખેતી કરતા ખેડૂત જ નહીં, પરંતુ અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. તો આ તરફ નશેડીઓએ વાપીમાં અડધી રાતે કરી બબાલ. તહેવારોના દિવસોમાં વાપીમાં ખેલાયો કુની ખેલ. અડધી રાત્રે નશેડીઓએ આખા શહેરને બાનમાં લીધું, લોકોની ઊંઘ હરામ કરી. વાપીના હાઉસિંગ વિસ્તારના દારૂના નશામાં કેટલાક યુવાનોએ મોટી બબાલ કરી. ચારે યુવાનો એટલા ટલ્લી થઈ ગયા કે એક યુવાન પર હુમલો કર્યો. યુવાનને એવો માર્યો કે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી. કયા બાબતે હુમલો કર્યો તે અંગે માહિતી મળી નથી, પરંતુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક યુવાનો એક યુવાનને મારી રહ્યા છે. પહેલા લાફાનો વરસાદ, એક યુવાન પ્રતિકાર કરે છે, પરંતુ ચાર લોકોએ હુમલો તેજ કરતા યુવાન ભાગી છૂટ્યો. ત્યારે બીજા યુવાન પર નશામાં બેવડા થયેલા લુખાઓ તૂટી પડે છે. પહેલા ઢીકા પાટુથી માર્યો, બાદમાં ધોકા વડે ધુલાઈ કરી. સીસીટીવીના આધારે વાપી પોલીસે હાથ ધરી જરૂરી કાર્યવાહી. તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયા શહેરમાં જાહેરમાં થઈ બબાલ. જામખંભાળિયામાં દિવસે ને દિવસે લુખાઓ બેફામ બની ગયા છે. પોલીસના ડર વગર જાહેરમાં મારામારી કરી દહેશત ફેલાવી, હવે તો મહિલાઓ ધમકી આપવા લાગી છે. દ્વારકાના ખંભાળિયા શહેરમાં મારામારી થઈ. મહિલાઓએ એક યુવકને મેથી પાક ચખાડ્યો. રેલવે સ્ટેશન વિસ્તારનો વિડીયો થયો વાયરલ. વિડીયોમાં દેખાતી કેટલીક મહિલાઓએ યુવાનને રસ્તા પર ઢસડી અને માર માર્યો. જાહેર રસ્તા ઉપર બબાલ થવાથી લોકોના ટોળા એકત્ર થયા. રૂપિયા બાબતે બબાલ થઈ હોવાનું હાલમાં પ્રાથમિક તારણ આ વિડીયોના આધારે જાણવા મળી રહ્યું છે. સમગ્ર વિડીયો પોલીસ પાસે પણ પહોંચ્યો છે. હવે પોલીસ આ વિડીયોને લઈને શું પગલાં લે છે એ જોવાનું રહ્યું. તો આ તરફ ખેડામાં ચાલતી ટ્રેન અધવચ્ચે રોકાવીને લાખો રૂપિયાની કરાઈ લૂંટ. બાઇક, કાર અને બસ અધવચ્ચે રોકાવી અને લૂંટ થઈ હોય તેવું તો તમે સાંભળ્યું હશે, પરંતુ ખેડામાં એવું બન્યું કે ટ્રેન રોકાવી અને લૂંટને અંજામ અપાયો. ડાકોર ગોધરા રૂટ પર અંગાડી નજીક લૂંટની ઘટના બની. ગાંધીધામ ઇન્દોર સુપરફાસ્ટ ટ્રેન જ્યારે પસાર થઈ હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ટ્રેનના સિગ્નલને ખોળંભે ચડાવી દીધા. સિગ્નલ લોસ થઈ જતા લોકો પાયલોટે સુરક્ષાના ભાગરૂપે મજબૂરીવશ ટ્રેન રોકાવી પડી. એનો જ ફાયદો ઉઠાવીને 5 લૂંટારૂઓ ટ્રેનમાંથી 3,20,000 લૂંટી અને ભાગી ગયા. નવા વર્ષના રાતે જ આ ઘટના બની. લૂંટારૂઓને પકડવા માટે આણંદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. 20 દિવસ પહેલા જ અહીં ટ્રેનની ઇમરજન્સી સંજોગોમાં રોકવામાં આવી હતી. 17 ઓક્ટોબરે સિગ્નલ લોસ થવાના કારણે 35,000ની લૂંટ થઈ હતી. તો આ તરફ નવા વર્ષે પણ સ્ટંટબાજો સુધર્યા નથી. આ વખતે સાબરકાંઠાના ઈડરગઢના પહાડી દ્રશ્યો પર સ્ટંટના દ્રશ્યો સામે આવ્યા. તહેવારો જાણે પણ સ્ટંટબાજો સુધરવાના મૂડમાં નથી. સેલ્ફી લેતા અને સ્ટંટ કરતા સમય અનેક લોકોએ અકસ્માત જીવ ગુમાવ્યો છે, તેના પુરાવા વારંવાર મળતા જ રહે છે. ત્યારે હવે જોખમી સ્ટંટ કરતા ગુજરાતના યુવાનોનો વિડીયો વાયરલ થયો છે. અરવલ્લીમાં આવેલા ઈડરિયા ગઢ પર સ્ટંટ કરતા લોકોનો વિડીયો વાયરલ થયો છે. યુવાનોએ જોખમી રીતે સ્ટંટ કરતો વિડીયો બનાવ્યો છે, જેમાં યુવાનો ઈડરગઢ પર બનાવેલ દોલત વિલાસ પેલેસ પર અને રૂઠી રાણીના માળા પર સ્ટંટ કરી રહ્યા છે. આજે કેટલી ઊંચાઈ પર આવેલી છે, જો કોઈ ભૂલ થાય તો જીવ જવાનું નક્કી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે યુવાનો કોઈ પણ ડર વગર બેખોફ બનીને સ્ટંટ કરી રહ્યા છે. તહેવાર ટાણે અલગ અલગ સ્ટાઇલમાં સ્ટંટ કરી સેલ્ફી લેવાની લાહમાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જોખમી સેલ્ફી લેવા જતા એક યુવકનું મોત થયું હતું. ત્યારે આવા સ્ટંટ જોખમી બની શકે છે અને ન્યૂઝ 18 ગુજરાતી પણ લોકોને સ્ટંટથી દૂર રહેવા અપીલ કરે છે. તો બીજી બાજુ વડોદરાથી અરવલ્લી સુધી ઠેર ઠેર આગ લાગતા મચી છે તબાહી. વડોદરામાં દિવાળીના તહેવારો આફત લઈને આવ્યા. વડોદરા શહેરમાં દિવાળી દરમિયાન ઠેર ઠેર આગના બનાવ બન્યા. છેલ્લા 4 દિવસમાં આગના અનેક બનાવ સામે આવ્યા.
ફાયર બ્રિગેડને 90થી વધુ આગ લાગવાના કોલ મળ્યા. મોટાભાગે ફટાકડાના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું. છેલ્લા 2 દિવસમાં માંજલપુરના ફ્લેટમાં આગ, માંડવીના એક મકાનમાં આગ, ભાયલી લલિતા પાર્ટી પ્લોટ સહિત મિડ રાઇડ કાઉન્ટી નજીક ખુલ્લી જગ્યામાં આગ લાગી. આગના તમામ બનાવોમાં લાખોનું નુકસાન થયું. ત્યારે નવા વર્ષે વડોદરાના રાવપુરામાં પાર્ક કરેલી કારમાં આગ લાગી. માહિતી કચેરી નજીક પાર્ક કરેલી કારમાં લાગેલી આગથી અફરાતફરી મચી ગઈ. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાઈ. આગ લાગવાનું કારણ અકબંધ. મહુવા તાલુકાના પુના ગામે જ્યોતિ ગ્રામ યોજનાની વીજલાઇનમાં શોર્ટ સર્કિટ સર્જાતા ભીષણ આગ લાગી હતી. પુના ગામે પટેલ ફળિયામાં જ્યોતિ ગ્રામ યોજનાની વીજલાઇનમાં શોર્ટ સર્કિટ સર્જાતા પશુઓ માટે સંગ્રહ કરેલા 5,000થી વધુ ઘાસની પોળી તેમજ નીચે મૂકેલા લાકડામાં ભીષણ આગ લાગી હતી. તો 5 જેટલા શ્વાનના બચ્ચા પણ આગમાં દાઝી જતા મોતને ભેટ્યા. લોકોએ પાણીનો મારો ચલાવતા આગ ઉપર કાબૂ મેળવાયો હતો. બાયડના પોસ્ટ ઓફિસ આગળ ઝાડ પર આગ લાગી. આગ લાગતા રસ્તો બંધ કરવામાં આવ્યો. પોલીસ સ્ટેશનથી બાયડ ગામ જવાનો રસ્તો બંધ થયો. તો આ સાથે બુલેટિનમાં આ સમય છે એક વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બીજી બાજુ છેલ્લી ઘડીએ ટૂરનું પ્લાનિંગ કરનારા કેટલાક ગુજરાતીઓએ દૂર જવાને બદલે સંઘ પ્રદેશ દમણમાં ધામા નાખ્યા. દમણના દરિયાકાંઠે ગોવાને પણ ટક્કર મારી એવી સુંદરતા જોવા મળી રહી છે. દમણમાં આવેલ દેવકા, જંપોર, લાઇટ હાઉસ બીચ ઉપરાંત ઐતિહાસિક કિલ્લાઓ અને ચર્ચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. દમણના બીચને હવે કાયાપલટ થઈ ગઈ છે. અગાઉ માત્ર સસ્તી બિયર અને દારૂ માટે જાણીતું દમણ હવે હકીકતમાં પ્રવાસીઓને વિશ્વકક્ષાનું બીચ પૂરો પાડી રહ્યું છે. આથી દમણ મિની ગોવા તરીકે ઓળખાવા લાગ્યું છે. પર્યટકોને આકર્ષવા માટે દમણમાં દેવકા બીચ અને જંપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની સાથે સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે. અત્યારે પણ દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે દમણમાં ઉમટી પડ્યા છે. અહીંની સુંદરતાને મન ભરીને માણી રહ્યા છે. દિવાળી વેકેશનને લઈને પર્યટન સ્થળો હાઉસફુલ થઈ ગયા છે. મોટાભાગના લોકો ફરવા ઉપડી જતા પ્રવાસન સ્થળોએ કિડિયારું ઉભરાયું છે. ત્યારે ડાંગમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ડાંગ અને સાપુતારા ફરવા માટે આવી રહ્યા છે. અલગ અલગ એક્ટિવિટીની લોકો મજા માણી રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યા વધતા હોટલ સંચાલકોમાં ખુશી જોવા મળી. ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે, જેથી અહીં આવતા પ્રવાસીઓની મિની કાશ્મીર જેવો અહેસાસ થઈ રહ્યો છે. આ બાજુ જૂનાગઢમાં પણ પ્રવાસીઓ જોવા મળ્યા. હજારો પ્રવાસીઓ ગિરનાર આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માન્ય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, મારા સાથી મંત્રી શ્રી મુણુભાઈ બહેરા, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી જનકભાઈ ચડાવિયા, શ્રી જેવી કાકડિયા, શ્રી મહેશભાઈ કસવાલા, સંસ્થાના પ્રમુખ શ્રી પદ્મશ્રી શૌજીભાઈ ધોળકિયા, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી ધનજીભાઈ ધોળકિયા, જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ કાબરિયા, ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગી શ્રી ઘનશ્યામભાઈ, શ્રી હિંમતભાઈ, શ્રી મંજીભાઈ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ભારતીય જૈન સંઘના અગ્રણી શ્રી શાંતિલાલ મુખાજી, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપ સૌને વિક્રમ સંવત 2080ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે બધા સામે બેઠા છે, બધા એકદમ શાંત છે કે કઈ ભૂખરા બેઠા છે કે શું છે કે ખબર નથી. આ મસ્તારો આટલો સારો પ્રોગ્રામ તો અહીંયા આગળ છે આવે છે ને, ચાહે 10 દિવસ ચાલવાનો છે પ્રોગ્રામ તમારા ત્યાં આગળ, કેટલા વર્ષો પછી જેને કહેવાય કે સૌરાષ્ટ્રમાં લગભગ બધાએ પાણીની તકલીફ જોઈ છે, અને એવા સંજોગોમાં જ્યારે આખો પટ, મને એવું કહેવામાં આવ્યું હતું કે આખો પટ ખારાશવાળો પટ, કશું અંદર ઉગે નહીં, પાણી આવે તો રહે નહીં,
એ આખો હોય આ ગાગડિયા ગાગડિયા કહીએ છીએ ને ગાગડિયાને આજે પાણીથી ભરી દીધું છે આખો ગાગડિયો પાણીથી ભરી જાય એવું આયોજન સરસ ધોળકિયા ફાઉન્ડેશન અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને આના કારણે આખા વિસ્તારમાં અમરેલી આના પહેલા એક વખત હું આપણા માનનીય નરેન્દ્રભાઈના 9 વર્ષ પૂર્ણ થયા એ કાર્યક્રમમાં અહીંયા અમરેલી આવ્યો હતો એ વખતે અમે અહીંયાથી કીધેલું કે હવે અમરેલી અને અમરેલી જિલ્લો તમારે જે તમારી કચાસ હોય એ બધી દૂર કરવા માટેની સરકારની તૈયારી છે માનનીય નરેન્દ્રભાઈ હર હંમેશ આફતના અવસરમાં કેવી રીતે પલટાય એના માટેનો હર હંમેશ તમને પ્રયત્ન કર્યો છે આપણે ગુજરાત જોયું છે બધાએ કે ગુજરાતની પરિસ્થિતિ પાણીમાં કેવી હતી વીજળીમાં શું હતી પરિસ્થિતિ રોડ રસ્તાની શું પરિસ્થિતિ ધંધા રોજગારની તો આ 3 વસ્તુ ના હોય તો ધંધા રોજગાર આવે ક્યાંથી આ બધાની અંદર માનનીય નરેન્દ્રભાઈએ દીર્ઘ દ્રષ્ટિ એમની પાસે લાંબુ જોવાનું વિઝન છે અને એ વિઝનનો લાભ સૌથી વધારે ગુજરાતને મળ્યો છે તમે જુઓ તો નરેન્દ્રભાઈને આવ્યા પછી નર્મદાનો જેને કહેવાય કે ઉપયોગ એવો થયો કે આજે ગુજરાત આખું હરિયાળું થયું છે નર્મદા પાણી આવ્યા પછી એમણે લાઇટ માટેની વ્યવસ્થા ઉભી કરી એમની પાસેથી રજૂઆત આવતી કે ભાઈ અમને સાંજે વાળું ટાઈમે લાઇટ આપો એની જગ્યાએ 24 કલાક દરેકે ગામમાં માનનીય નરેન્દ્રભાઈએ લાઇટની વ્યવસ્થા ઉભી કરી લાઇટની વ્યવસ્થા રોડ રસ્તાની વ્યવસ્થા ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ સેવા અને સુશાસન એ માનનીય નરેન્દ્રભાઈનો કાર્ય મંત્ર રહ્યો છે તમારે સેવા આપવી હોય તો સુશાસન આપવું જ પડે એનું એક ઉદાહરણ તમારા મગજમાં બેસે એવું છે કે આજે આપણે ગામે ગામ જિલ્લે જિલ્લે તાલુકે હેલ્થ સેન્ટર ઉભા કરીએ હેલ્થ સેન્ટર ઉભા કર્યા પછી એની અંદર ડોક્ટર ના હોય અને ડોક્ટર ના હોવાનું કારણ શું તો માનનીય નરેન્દ્રભાઈએ જોયું કે અહીંયા આગળ ગુજરાતમાં ડોક્ટરોની જે સીટો છે એ 1375 સીટો હતી ખાલી હવે 1375 દર વર્ષે ડોક્ટર થાય અને એ આપણા આખા ગુજરાતમાં જે બધા સેન્ટરો ઉભા કરીએ તો કેવી રીતે પહોંચી વળે આજે માનનીય નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિના કારણે આપણે 7000 સીટો સુધી પહોંચ્યા છે 7000 દર વર્ષે ગુજરાતમાં 7000 ડોક્ટરો ઉભા છે અને આ રીતે આખું આયોજનબદ્ધ રીતે એમણે ગુજરાતનો મજબૂત પાયો નાખ્યો અને મજબૂત પાયાના કારણે જ આજે આપણને એમની જે દ્રષ્ટિ જે કીધું કે 2006માં એમણે રણોત્સવ માટે કીધેલું કે 2006માં કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે હમણાં થોડા દિવસ પહેલા વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને બેસ્ટ વિલેજ ફોર ટુરિઝમ ડિક્લેર કર્યું છે જુઓ 2006 ગયા અને 2023 આ એમનું વિઝન છે અને એ વિઝનથી જયારે કામ કરતા હોય ત્યારે આપણા માટે પણ આ જળોત્સવ અને જળોત્સવના માધ્યમથી અહીંયા આગળ આજે 10 દિવસ છે ચાલવાનો છે જળોત્સવ આજુબાજુના દરેક ગામ અહીંયા વિઝિટ કરશે જોશે એમની જગ્યાઓ હું અહીંયાથી જે નદીના રસ્તા ઉપરથી આવો તો કે આજુબાજુની જગ્યામાં કશું ઉગે જ નહીં બાવળિયા સિવાય કંઈ ના મળે અને કોઈ કદાચ કહે છે કે એમની પોતાની જગ્યાએ જોવા નહીં ગયા આવી પરિસ્થિતિમાંથી આજે જે પાણી અહીંયા આગળ ભરાયું છે એ પાણી જોતા હવે એમ લાગે છે કે દરેક જણ પોતપોતાની જમીન જોવાઈ જશે એ જમીનને બાવળિયા કાઢીને નવી માટી નાખી અહીંયા આંબાથી માણી બધું એમણે પણ વાયું છે એવું અહીંયા લોકો પણ વાવતા થાય અને એમની ખેતીની જમીન સુધરે
એના માટેનો પ્રયત્ન સરકાર અને ફાઉન્ડેશન દ્વારા આજે કરવામાં આવ્યો છે. અહીંયા ખૂબ સારી પ્રગતિ થાય એના માટે સરકાર તમારી સાથે છે. સરકારની સાથે ઉભા રહીને આપણે કામ કરવું છે. ત્યારે આજે ઘણા અમે લેટ પણ થયા છીએ, પણ છતાં એક વાત ચોક્કસ કહીએ કે માનનીય નરેન્દ્રભાઈ, આમાં બધાય પણ તમે જુઓ તો એક કોવિડ પછીની પરિસ્થિતિ અને કોવિડ પછીની પરિસ્થિતિ એટલે ફાઇનાન્શિયલ અને ફાઇનાન્શિયલ પોઝિશન મોટા મોટા દેશની હાલત ખરાબ થઈ ગઈ ત્યારે પણ માનનીય નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને નેતૃત્વમાં ભારતે 10માંથી 5માં ક્રમે આપણું અર્થતંત્ર થાય. અને હવે જ્યારે 24માં માનનીય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસશે એટલે આપણું અર્થતંત્ર ત્રીજા નંબર ઉપર આવી જવાનું છે. એટલે ખૂબ અહીંયા ગુજરાતનું બજેટ જે તે વખતે 95 કે 2000ની આજુબાજુ લગભગ 12000 કરોડ રૂપિયા હતું, 12000 કરોડ રૂપિયા. આજે આપણે 3 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે ગુજરાત. એટલે ફાઇનાન્શિયલી પણ ખૂબ સારું મજબૂત રહીથી ગુજરાત આગળ વધી રહ્યું છે. આપણે સૌ સાથે મળી અને આ ગુજરાતનું જે માનનીય નરેન્દ્રભાઈએ ગઈકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી, વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ માનનીય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવું છે. અને વિકસિત ભારત બનાવવા માટે આપણે વિકસિત ગુજરાતની પહેલ, વિકસિત ગુજરાત માટે આપણે સૌ આગળ વધવાનું છે. આ કેવી રીતે થાય? તો કે ભાઈ, વિકસિત ભારત કે વિકસિત ગુજરાત બનાવવું હોય તો આપણો નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ, સરકારની જેટલી યોજના હોય એ બધી યોજના જેને મળવા પાત્ર હોય એ બધાને મળે એના માટેનો આ વિકસિત યાત્રામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છે. અને એમનો હર હંમેશ સંકલ્પ રહ્યો છે કે નાનામાં નાના માણસને, છેવાડાના માણસને આપણે મુખ્ય પ્રવાહમાં જોડીશું તો જ આપણે ગુજરાત, વિકસિત ગુજરાત બનાવી શકીશું. અને ગુજરાત વિકસિત બનશે તો ગુજરાત એક લીડ લઈ અને વિકસિત ભારતમાં ભાગ લેશે. એ આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત યાત્રા, સંકલ્પ યાત્રાનો પણ આપણે બધા લાભ લઈએ. આપણે સરકારની યોજનાનો લાભ ન લેવો હોય તો જેને મળવા પાત્ર હોય એને આપણે સૌ સાથે મળીને અપાઈએ. અને પાણીનો ઉપયોગ સૌથી વધારે અગત્યની વાત છે કે પાણી ધીમે ધીમે બધાને મળતું ગયું છે, પણ માનનીય નરેન્દ્રભાઈ એમાં પણ અત્યારથી દૂરંદેશી વાપરી છે કે પાણીનો સંગ્રહ માટે એમણે અમૃત સરોવર યોજના, એટલે કે ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે એ આજથી જ એના પગલાં લેવા માટે અમૃત સરોવર યોજના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાના અને ગુજરાત સરકારે પૂર્ણ કર્યા છે. એની અંદર પાણી રહે એમનો સંકલ્પ છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે એનો પણ એમનો એક સંકલ્પ હોય છે. એ હર હંમેશ કહેતા હોય છે કે ભાઈ, આપણે પાણીને પ્રસાદની જેમ વાપરો, એટલે પ્રસાદનો શબ્દ મગજમાં આવે તો આપણે પાણીનો દુરુપયોગ ન કરીએ અને પાણીનો ઉપયોગ કરી અને જેટલું બચાવીશું એટલું જ આપણા માટે ખૂબ અગત્યનું રહેવાનું છે. પાણી જેમ જેમ મળતું જાય એમ આપણે એનો ઉપયોગ જે કરતા હોઈએ છીએ એ આપણા મગજમાં રહેતું નથી. અત્યારે પાણી 10 રૂપિયાની બોટલથી વધારે આગળ વાત કરું તો અત્યારે દરિયાનું પાણી મીઠું કરવાનો પ્લાન્ટો ગુજરાત સરકાર લગાવી રહી છે. એટલે પાણીની વેલ્યુ શું છે, કઈ બાજુ આપણે જઈ રહ્યા છીએ એ બધું જોતા આપણા માનનીય નરેન્દ્રભાઈએ જે આપણને કીધું છે કે પાણીને પ્રસાદની જેમ વાપરીએ, તે પ્રસાદની જેમ વાપરતા શીખીશું, મગજમાં રાખીશું, ઉપયોગ જેટલો થાય એટલો વધુ ને વધુ જે ઉપયોગ છે એ ઉપયોગ વેડફાટ ન થાય અને સંગ્રહ જેટલો વધુ ને વધુ થાય એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી.